જંબુસરમાં થી એમડી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। જંબુસર એસટી ડેપો વિસ્તારમાં આવેલ નુરાની સોસાયટીમાંથી પુણે ક્રાઇમ બ્રાન્ચ તથા જંબુસર પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી વોન્ટેડ આરોપી સહિત મૂળ જંબુસરનો હાલ મુંબઈ રહેતા ઇસમની અટકાયત કરી છે। મહારાષ્ટ્રના પુણેના વિશ્રાંત પોલીસ મથક ખાતે નોંધાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં જંબુસર સુધી રેલો પહોંચ્યો હતો। પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર પહોંચી હતી અને જંબુસર પોલીસની મદદથી એસટી ડેપો વિસ્તારમાં આવેલ નુરાની સોસાયટીમાંથી ત્રણ ઇસમોની સઘન પૂછપરછ કરતા ડ્રગ્સના તાર જંબુસર સુધી આવતા સમગ્ર જંબુસર તાલુકા પંથક સહિત ભરૂચ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। 84,36,771 ગ્રામ એમડી ડ્રગ્સ સંદર્ભે તપાસ રેલો જંબુસર સુધી લંબાતા ફરી એકવાર ભરૂચ જિલ્લાનું નામ આવતા ટોક ઓફ ધ ટાઉન રહેવા પામ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના પુણેના વિશ્રાંતવાડી પોલીસ મથક ખાતે 263/24 નંબરથી NDPS એક્ટ અન્વયે ગુનો નોંધાયો હતો, જે સંદર્ભે પુણે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન એમડી ડ્રગ્સ કાંડમાં વોન્ટેડ આરોપીઓ જંબુસર ખાતે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેને પગલે એમડી ડ્રગ્સ કાંડનો રેલો પુણે મહારાષ્ટ્રથી જંબુસર સુધી પહોંચ્યો હતો। પકડાયેલા 94,26,000ના 4,071 ગ્રામ એમડી ડ્રગ્સ સંદર્ભે પુણે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ડોર સંભાળી આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ મહંમદ અસ્લમ, મહંમદ ઇસ્માઇલ, મરચા રહીમ મુંબઈની શોધ આદરી હતી। તે દરમિયાન પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપીઓનું લોકેશન જંબુસરનું જણાઈ આવતા પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર ખાતે ધસી આવી હતી અને જંબુસર પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર AV પાણમિયાની હકીકતથી વાકેફ કરી પોલીસની મદદ માંગતા પોલીસ ઇન્સ્પેક્ટર AV પાણમિયાએ સ્ટાફના માણસોને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે લોકેશનમાં જણાઈ આવેલ એસટી ડેપો વિસ્તારની નુરાની સોસાયટી ખાતે મોકલ્યા હતા, જ્યાં જંબુસર પોલીસ તથા પુણે ક્રાઇમ બ્રાન્ચ ટીમની સંયુક્ત તપાસ કરતા લોકેશનમાં જણાઈ આવેલ મકાનમાંથી એમડી ડ્રગ્સ કાંડમાં વોન્ટેડ આરોપી મહંમદ અસ્લમ, મહંમદ ઇસ્માઇલ મર્ચન્ટ અને રહીમ પટેલ મૂળ રહેવાસી જંબુસર, હાલ રહેવાસી મુંબઈ તેઓ મળી આવ્યા હતા। પુણે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની અટકાયત કરી જંબુસર પોલીસમાં જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી। મહારાષ્ટ્ર પુણે પોલીસ લઈ ગઈ રવાના થઈ હતી।